જિલ્લાના બારડોલી તાલુકો કોરોના વાયરસના સંક્રમણથી આજ દિન સુધી દૂર હતો ત્યારે આજે પ્રથમ પોઝિટિવ કેસ બારડોલીના તાઈવાડ વિસ્તારમાં અમદાવાદથી આવેલી મહિલાનો સામે આવતા વહીવટીતંત્ર સહિત આરોગ્ય વિભાગ દોડતું થયું હતું। બારડોલીના બંબા સ્ટેશનની નજીક આવેલા તાઈવાડ વિસ્તારમાં બે દિવસ પહેલા 7 તારીખે અમદાવાદથી આવેલા સમીરા હુસેન મંસૂરી અને તેમની પુત્રીને હોમ ક્વોરન્ટાઇન કરી મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું ત્યારે ગત રોજ મોડી રાત્રે સમીરાબેનનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થઈ ગયું હતું। સમગ્ર જિલ્લાના તમામ તાલુકાઓમાં કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા હતા ત્યારે માત્ર બારડોલી તાલુકો જ કોરોના કેસના સંક્રમણથી દૂર રહ્યું હતું। તાઈવાડમાં આવેલી મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા મહિલાને તાત્કાલિક મણીબા કોલેજ કેમ્પસમાં બનાવવામાં આવેલ કોવિડ સેન્ટરમાં મોકલી સારવાર શરૂ કરી દેવામાં આવી હતી ત્યારે તેમની પુત્રીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે। હા, હું ડૉક્ટર હેતલભાઈ ચૌધરી છું, તાલુકા હેલ્થ ઓફિસર બારડોલી। અત્યારે આજે બારડોલીની અંદર આપણે તાઈવાડ વિસ્તાર છે, એના એક બેનશ્રીનો આપણે કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। ગઈકાલે 8 તારીખે રાત્રે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને ત્યારબાદ અમે તરત જ રાત્રે એમને આપણે જે ખરું કે આપણે કોવિડ કેર સેન્ટરની અંદર આપણે એમને શિફ્ટ કર્યા છે। બેનની કન્ડિશન સ્ટેબલ છે, એની અંદર હિસ્ટ્રી એવી હતી કે 7 તારીખે વહેલી સવારે એ બેનશ્રી અને એમના દીકરી બંને જણા અમદાવાદથી અહીંયા આવ્યા હતા અને બેનને 7 તારીખે જે ખરા કે એમને સામાન્ય લક્ષણ જણાતા એમને આપણે 7 તારીખે એમનું આપણે સેમ્પલ અહીંયા આપણે કલેક્ટ કરાવ્યું હતું અને જે ખરું કે એ 7 તારીખ અને 8 તારીખે એ બંને જે ખરા દીકરી અને માતાજી બંને હમણાં ઘરની અંદર જ હોમ ક્વોરન્ટાઇન હતા, બરાબર। એમને જે ખરું કે કોઈ મોટી તકલીફ જણાયેલ ન હતી અને 8 તારીખે રાત્રે એમનો રિપોર્ટ આવતા એમને લગભગ મિડનાઇટ લગભગ 1-2 વચ્ચે એમને આપણે કોવિડ કેર સેન્ટર મહુવા ખાતે એમને આપણે શિફ્ટ કરેલા છે। અચ્છા, આ વિસ્તારની અંદર જે ખરું કે જે આપણો તાઈવાડ વિસ્તાર છે અને એના ફરતેનો વિસ્તાર જે ખરા એમાં આશરે 350 જેવા ઘરો જે ખરા એમને અમે આપણે જે ખરા કે પેલો કન્ટેનમેન્ટ ઝોન તરીકે અમે અત્યારે કરી રહ્યા છે। એની અંદર સવારની અંદર આપણે જે ખરા કે અહીંયા આપણે નગરપાલિકા દ્વારા સેનિટાઇઝેશનની કામગીરી કરવામાં આવી છે, એમાં સ્પ્રિંગ કરવામાં આવ્યું હતું અને હાલમાં અમારી આરોગ્યની ટીમ જે ખરી એ ઘરે ઘર સર્વેલન્સ કરી રહી છે, જેની અંદર જો કદાચ કોઈને લક્ષણો જણાય તો એમની જરૂરી બધી તપાસ સારવાર કરવામાં આવશે। અચ્છા, બારડોલી તાલુકાની અંદર અત્યાર સુધી જે ખરું કે આ પહેલો જ કેસ છે જે આપણે 7 તારીખે અમદાવાદથી આવ્યા હતા, એવો જે ખરા કે લગભગ 1.5 મહિનો ત્યાં રહ્યા હતા એમના સંબંધી ઘરે અને 7મી આવ્યા પછી એમનો આપણે રિપોર્ટ કરાવતા એમનો આપણે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। હાલ નગરપાલિકા દ્વારા સમગ્ર તાઈવાડ વિસ્તારને સેનિટાઈઝર કરવામાં આવ્યો છે અને આ વિસ્તારમાં આવેલા 350 જેટલા તમામ ઘરોનું આરોગ્યની ટીમ દ્વારા ઘરે ઘરે જઈ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે। તો બીજી તરફ આખા વિસ્તારને ક્વોરન્ટાઇન વિસ્તાર જાહેર કરી જરૂરી સાવચેતીના પગલાં હાથ ધરવામાં આવ્યા છે।